અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 28 થી 31મી જાન્યુઆરી દરમિયાન 11માં જાપાન ફેસ્ટિવલ નિહોન મત્સુરીનું આયોજન કરવામાં આવ્યું છે। જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ભારત અને જાપાનના કલાકારોએ સંયુક્ત રીતે મ્યુઝિકલ પરફોર્મન્સ રજૂ કર્યું હતું। તો ભારત જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે જાપાની સંસ્કૃતિ, લલિતકળા, ફિલ્મો અને માર્શલ આર્ટના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા બંને દેશોની મિત્રતાના બંધનોને યાદ કરતા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ બે દિવસ આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મો, ઝેન કાઇઝેન પરના વ્યાખ્યાનો, ઓરિગામીની વર્કશોપ, જાપાનીઝ માર્શલ આર્ટ્સનો એક્સપો અને કદાચ સૌ પ્રથમવાર જાપાનીઝ અને ગુજરાતીઓ ભેગા થઈને સહિયારા એક ફ્યુઝન કોલેબોરેશન કરે। કલ્ચરલ કોલેબોરેશન, સ્પોર્ટ્સ કોલેબોરેશન્સનો એક અનોખો ચીલો પાડતો આ અમારો મહોત્સવ આજે ભારત ખાતે જાપાનના રાજદૂત માન્ય હિરોશી સુઝુકીએ એનો પ્રારંભ કર્યો। This festival, Japan Festival, is the 11th, but it's the very first after COVID. And I am so impressed by watching Gujarati people singing Japanese songs together with Japanese people. This is true cultural exchange.